આ વિડીયોમાં વિકલ સમીકરણ વડે વિવિધ બાબતોને કઈ રીતે દર્શાવી શકાય તે સમજીશું, અને ખાસ કરીને વસ્તી વધારો, મોડેલિંગ પોપ્યુલેશન. હવે તેના માટે કેટલાક ચલ વ્યાખ્યાયિત કરીએ. ધારો કે પી બરાબર વસ્તી એટલે કે પોપ્યુલેશન, ટી બરાબર સમય, પસાર થયેલો સમય જેને આપણે દિવસમાં લઈશું, તે મહિનાઓ કે વર્ષ પણ હોઈ શકે. ધારો કે આપણે જીવજંતુના વસ્તીની વાત કરી રહ્યા છીએ, જેમનું પ્રજનન ખૂબ જ ઝડપથી થાય છે, તેથી તેના પર ધ્યાન આપવા આપણે સમયગાળો દિવસમાં લઈશું. હવે તેને વિકલ સમીકરણની મદદથી કઈ રીતે દર્શાવી શકાય? આપણે અહીં કહી શકીએ કે સમયની સાપેક્ષે વસ્તીમાં થતા ફેરફારનો દર એ વાસ્તવિક વસ્તીના સમપ્રમાણમાં છે, કંઈક આ પ્રમાણે. અને તે શા માટે યોગ્ય છે? જો વસ્તી વધારે હશે તો કોઈ પણ સમયે તેમાં થતા ફેરફારનો દર વધારે હશે. જો ત્યાં 1000 લોકો હોય તો જે દરે તેઓ પ્રજનન કરી રહ્યા છે તે દર વધારે હશે. જો તમારી પાસે 10 જીવજંતુઓ હોય તેના કરતા જો તમારી પાસે 1000 જીવજંતુઓ હશે તો ત્યાં પ્રતિ દિવસે, પ્રતિ મહિને કે પ્રતિ વર્ષે ઘણા બધા જીવજંતુઓ હશે. આમ સમયની સાપેક્ષે વસ્તીમાં થતા વૃદ્ધિનો દર એ વસ્તીના સમપ્રમાણમાં છે. અને ઘણીવાર તમને થશે કે વિકલ સમીકરણ એ ખૂબ જ જટિલ ખ્યાલ છે, પરંતુ તમે અહીં નોંધી શકો કે આપણે તેને યોગ્ય રીતે દર્શાવી શકીએ છીએ. તે એટલું જટિલ નથી. વસ્તીમાં થતા ફેરફારનો દર એ વસ્તીના સમપ્રમાણમાં હોય છે. હવે એકવાર તેને આ પ્રમાણે દર્શાવી લીધા બાદ આપણે આ વિકલ સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ તેનો સામાન્ય ઉકેલ શોધીએ, અને પછી કેટલીક પ્રારંભિક શરતો લઈને અથવા અમુક રાજ્યો લઈને અચળ માટે ઉકેલીને વિશિષ્ટ ઉકેલ શોધીએ. અને આપણે તે કઈ રીતે કરી શકીએ? તમે વિડીયો અટકાવો અને જાતે જ આ વિકલ સમીકરણને શોધવાનો પ્રયત્ન કરો. પ્રથમ નજરે જોતા જ તમને જણાશે કે આ વિયોજનીય વિકલ સમીકરણ છે, અને વિયોજનીય વિકલ સમીકરણમાં તમે એક ચલ અને તે ચલને સમાવતા દરેક વિકલને એક તરફ લો, અને બીજો ચલ અને તે ચલને સમાવતા દરેક વિકલને બીજી બાજુ લો, અને પછી બંને બાજુ સંકલન કરો. હવે અહીં ડીપીના છેદમાં ડીટી ટીની સાપેક્ષે પીનું વિકલિત એ અપૂર્ણાંક નથી, તે પીમાં થતા ફેરફારના છેદમાં ટીમાં થતા ફેરફાર તરીકે લક્ષ્ય છે. આ તાક્ષણિક ફેરફાર છે, પરંતુ વિકલ સમીકરણ અથવા વિયોજનીય વિકલ સમીકરણના સંદર્ભમાં તમે અહીં આ વિકલિતને અપૂર્ણાંક તરીકે લઈ શકો. તમે તેને એક રાશિ તરીકે લઈ શકો, કારણ કે આપણે તેનું સંકલન કરીશું. આપણે હવે તે કરીએ. આપણે બધા જ પી અને ડીપીને સમીકરણની એક બાજુએ લઈશું, તેમજ બધા ટીને અથવા જે પદમાં ટીનો સમાવેશ ન થતો હોય તેને સમીકરણની બીજી બાજુએ લઈશું. સમીકરણની બંને બાજુએ પી વડે ભાગતા આ પ્રમાણે, અને પછી સમીકરણની બંને બાજુએ ડીટી વડે ગુણતા ફરીથી આ રાશિ નથી, પરંતુ તમે તેને રાશિ તરીકે ગણી શકો. ખરેખર તો આ પીમાં થતા ફેરફારના છેદમાં ટીમાં થતા ફેરફારનું લક્ષ્ય છે, તેથી અહીંથી આ કેન્સલ થઈ જશે, અને આપણને એકના છેદમાં પી ડીપી બરાબર કે ગુણ્યા ડીટી મળે આ પ્રમાણે. આમ આપણે બંને ચલને સંપૂર્ણપણે એકબીજાથી સ્વતંત્ર લઈ શકીએ. હવે બંને બાજુ સંકલન કરીએ. બંને બાજુ સંકલન કરતા ડાબી બાજુ આપણને નેચરલ લોગ ઓફ માનાંકમાં પી મળે વત્તા કોઈક અચળ, પરંતુ અહીં સમીકરણની જમણી બાજુએ પણ અચળ આવશે, તેથી તેના બરાબર કે ગુણ્યા ટી વત્તા કોઈક અચળ જેને આપણે C1 કહીશું. ફરીથી આપણે અહીં વત્તા C2 લખી શકીએ, પરંતુ પછી સમીકરણની બંને બાજુએ તે અચળ વડે બાદ કરીએ તો આપણને જમણી બાજુએ અચળ જ મળશે. હવે આપણે પી માટે કઈ રીતે ઉકેલી શકીએ? નેચરલ લોગ ઓફ માનાંકમાં પી બરાબર આ બાબત થશે, અને તેનો અર્થ એ થાય કે માનાંકમાં પી બરાબર ઈના ઘાતમાં આ આખી પદાવલી કે ગુણ્યા ટી વત્તા C1. હવે અહીં ઘાતાંકના ગુણધર્મોનો ઉપયોગ કરીએ, તેથી તેના બરાબર ઈની KT ઘાત ઈની K ગુણ્યા ટી ઘાત આ પ્રમાણે
ગુણ્યા ઈની સીવન ઘાત. હવે અહીં આ અચળ થશે અને આપણે આ અચળને સી કહીએ, તેથી તેના બરાબર સી ગુણ્યા ઈની કેટી ઘાત, કે ગુણ્યા ટી ઘાત. અને જો આપણે એમ ધારી લઈએ કે કોઈ પણ સમયે વસ્તી ધન છે, તો આપણે આ માનાંકની નિશાનીને દૂર કરી શકીએ. તેથી તેનો સામાન્ય ઉકેલ, તેથી આ વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ p બરાબર સી ગુણ્યા ઈની કેટી ઘાત થશે, ઈની કે ગુણ્યા ટી ઘાત. હવે અહીં આ પ્રમાણે કરવાનું કારણ એ જ છે કે તમે જોશો કે આ ઘાતાંકીય વિધેય છે, અહીં આ ઘાતાંકીય વિધેય છે, અને તમે અહીં જોઈ શકો કે તે વિકલ સમીકરણ પરથી આવે છે. સમયની સાપેક્ષે વસ્તી વધારામાં થતા ફેરફારનો દર એ વસ્તી વધારાના સમપ્રમાણમાં છે. અને હવે પછીના વિડીયોમાં તેનો વિશિષ્ટ ઉકેલ શોધવા આપણે કેટલીક પ્રારંભિક શરતોને જોઈશું.